આપણી પાસે વક્ર વાય બરાબર ઈની એક્સ ઘાત આખાના છેદમાં 2 વત્તા x નો ઘન છે. હવે આપણે આ વિડીયોમાં બિંદુઓ x બરાબર 1, જ્યારે x બરાબર 1 હોય ત્યારે y બરાબર ઈના છેદમાં 3 થશે. આપણે બિંદુ 1, ઈના છેદમાં 3 આગળ આ વક્રની સ્પર્શક રેખાનું સમીકરણ શોધવા માંગીએ છીએ. તો હવે આ બિંદુ આગળ વક્રની સ્પર્શક રેખાનું સમીકરણ શોધવાનો પ્રયત્ન કરીએ. હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો. આ બિંદુ આગળ સ્પર્શક રેખાનો ઢાળ એ આ બિંદુ આગળ અને વિકલિતને સમાન જ થશે. તો સૌ પ્રથમ આ વિધેયનું વિકલિત શોધવાનો પ્રયત્ન કરીએ અને પછી તે વિધેયના વિકલિતને આ બિંદુ આગળ ઉકેલીએ. તમે અહીં ભાગફળના નિયમનો ઉપયોગ કરી શકો, પરંતુ તે નિયમ કરતા ગુણાકારના નિયમને યાદ રાખવું ઘણું સરળ છે, માટે હું આ વિધેયને ફરીથી લખીશ. વાય બરાબર ઈની એક્સ ઘાત ગુણ્યા 2 વત્તા x નો ઘન આખાની -1 ઘાત. તો હવે આપણે આ વિધેયનું વિકલિત લઈએ. વાય પ્રાઇમ બરાબર એક્સ ની સાપેક્ષે ઈની એક્સ ઘાતનું વિકલિત. સૌપ્રથમ આપણે આ ભાગનું વિકલિત લઈશું. આપણે એક્સ ની સાપેક્ષે તેનું વિકલિત લઈશું. ઈની એક્સ ઘાતનું વિકલિત ઈની એક્સ ઘાત જ થશે, ગુણ્યા આ પદ, પ્રથમ પદનું વિકલિત ગુણ્યા બીજું પદ, તેમજ આવશે 2 વત્તા x નો ઘન આખાની -1 ઘાત વત્તા આ પ્રથમ પદ. હવે આપણે તેનો વિકલિત લેતા નથી, પરંતુ હવે આપણે ઈની એક્સ ઘાત લઈશું ગુણ્યા બીજા પદનું વિકલિત. આપણે એક્સની સાપેક્ષમાં આ પદનું વિકલિત લઈશું. એક્સની સાપેક્ષમાં આ પદનું વિકલિત તેના માટે સાંકળના નિયમનો ઉપયોગ કરી શકાય. સાંકળના નિયમ પ્રમાણે તે 2 વત્તા x ના ઘનની સાપેક્ષમાં 2 વત્તા x નો ઘન આખાની -1 ઘાતનું વિકલિત ગુણ્યા એક્સની સાપેક્ષમાં 2 વત્તા x ના ઘનનું વિકલિત થાય. તેથી -2 વત્તા x નો ઘન આખાની -2 ઘાત ગુણ્યા હવે 2 વત્તા x ના ઘનનું એક્સની સાપેક્ષે વિકલિત, અને તેનું એક્સની સાપેક્ષે વિકલિત 3x નો વર્ગ થશે. જો તમે ઈચ્છો તો આનું હજુ વધારે સાદુરૂપ આપી શકાય, પરંતુ આપણે ફક્ત આ બિંદુ આગળ આ વિકલિતનું મૂલ્ય શોધવા માંગીએ છીએ. તો હવે આપણે તેનું મૂલ્ય શોધીશું. જ્યારે x બરાબર 3 હોય, જ્યારે x બરાબર 1 હોય, ત્યારે y બરાબર ઈના છેદમાં 3, માટે અહીં આ ઈની 1 ઘાત જે ઈ જ થશે ગુણ્યા 2 વત્તા 1 3 થાય, અને પછી 3ની -1 ઘાત જેને 1 ના છેદમાં 3 લખી શકાય વત્તા ફરીથી ઈની 1 ઘાત એટલે કે ઈ. અને હવે અહીં આ જે પદ છે તે 2 વત્તા 1 આખાની -2 ઘાત થાય, એટલે કે તે 3ની -2 ઘાત થશે, જેને 1 ના છેદમાં 3 નો વર્ગ લખી શકાય જે 1 ના છેદમાં 9 થશે. ત્યારબાદ અહીં આ આગળ માઇનસની નિશાની છે ગુણ્યા 3 ગુણ્યા 1 જે 3 થશે, માટે આ અપૂર્ણાંક બરાબર -3 ના છેદમાં 9 અથવા -1 ના છેદમાં 3 ગુણ્યા -1 ના છેદમાં 3. મેં ફક્ત એક્સની કિંમત આ વિકલિતમાં મૂકી અને પરિણામે મને અહીં આ જવાબ મળ્યો. હવે હું આને ગોઠવીને ફરીથી લખીશ. અહીં આના બરાબર ઈના છેદમાં 3 ઓછા ઈના છેદમાં 3 જેના બરાબર 0 થાય. આમ અહીં એક્સ બરાબર 1 હોય ત્યારે વક્રની સ્પર્શક રેખાનો ઢાળ 0 થશે. જો આપણે રેખાને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં લખવા માંગતા હોઈએ તો વાય બરાબર mx વત્તા b લખી શકાય, જ્યાં m એ ઢાળ છે અને b એ વાય અંતઃખંડ છે. હવે આપણે જાણીએ છીએ કે અહીં આ બિંદુ આગળ સ્પર્શક રેખાનો ઢાળ 0 છે, માટે m બરાબર 0 થશે. પરિણામે આ આખું પદ પણ 0 થઈ જાય, માટે આપણને અહીં ફક્ત વાય બરાબર b મળે.
અને તે સમક્ષિતિજ રેખા થશે. હવે આ બિંદુનો સમાવેશ કરતી સમક્ષિતિજ રેખા કઈ હોઈ શકે? તમે જોઈ શકો કે અહીં વાયનું મૂલ્ય ઈના છેદમાં 3 છે અને આ સમક્ષિતિજ રેખા છે. અને આપણે જાણીએ છીએ કે આ વાયની કિંમત દરેક વખતે એક સમાન જ રહેશે. તેથી કહી શકાય કે આ બિંદુ આગળ આ વક્રની સ્પર્શક રેખાનું સમીકરણ વાય બરાબર ઈના છેદમાં 3 થાય. જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો આ સમીકરણમાં એક્સની કિંમત મૂકો. પરંતુ અહીં આપણી પાસે કોઈ એક્સ નથી, તેથી જ્યારે એક્સ બરાબર 1 હોય ત્યારે વાય બરાબર ઈના છેદમાં 3 છે. માટે બી બરાબર ઈના છેદમાં 3 અથવા વાય બરાબર ઈના છેદમાં 3. આમ આ એક સમક્ષિતિજ રેખા છે. હવે આપણે તેનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. તેના માટે હું ગ્રાફિંગ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશ. હવે આપણે વાય બરાબર આ વિધેય લખીશું. ઈની એક્સ ઘાત ભાગ્યા 2 વત્તા એક્સનો ઘન. આ પ્રમાણે હવે આપણે તેનો આલેખ દોરીએ તો આપણને તેનો આલેખ કંઈક આ પ્રમાણે મળે છે. હવે આપણે આ આલેખને ટ્રેસ કરીશું અને અહીં એક્સ બરાબર 1 લઈએ. જોઈએ કે જ્યારે એક્સ બરાબર લગભગ 1 લઈએ ત્યારે આપણને વાય બરાબર ઈના છેદમાં 3 મળે છે. અહીં તેને દશાંશ સ્વરૂપે લખવામાં આવ્યું છે. ત્યારબાદ તમે અહીં આ બિંદુને જોઈ શકો તો આ બિંદુ આગળ તમને સમક્ષિતિજ રેખા જોવા મળે છે, એટલે કે તેનો ઢાળ 0 છે. આ બિંદુ આગળ વક્રની સ્પર્શક રેખાનો ઢાળ 0 છે.